હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે અને હું છું પલક. વરસાદની સિઝન હોય અને મસ્ત વરસાદ પડતો હોય ત્યારે આપણે સૌથી પહેલાં જે વસ્તુ ખાવાની ઈચ્છા થાય એ છે ગરમ ગરમ ભજીયા. અને એમાં પણ આપણે આજે એક મસ્ત વેરાયટી શીખવાના છે, જે આપણને શીખવવાના છે પિયુષ આઠકર. આવો એમને બોલાવી લઈએ. કેમ છો પિયુષા? એકદમ ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. તો મસ્ત વરસાદ પડતો હોય ત્યારે સૌથી પહેલાં જે વસ્તુ આપણને ખાવાની ઈચ્છા થાય એ છે ગરમ ગરમ પકોડા, અલગ અલગ જાતના. તો આજે એવા જ સરસ તમે પકોડા લઈને આવ્યા છો, એ કયા છે? આજે આપણે લચ્છા બટેટાના પકોડા કરવાના છીએ. ઓકે. જે થોડા ડિફરન્ટ બી થશે, ક્રિસ્પી પણ હશે અને ગરમ ગરમ આ જે પકોડા હોય ક્રિસ્પી એ ખાવાની વરસાદમાં બહુ જ મજા આવે છે. ઓકે, તો સરસ મજાના ક્રિસ્પી આલુના પકોડા બનવાના છે. તો એના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે? બટેટાને છીણી લેવાના છે અને એને 2-3 વાર પાણીમાં ધોઈ લેવાના છે, એટલે એનું જે સ્ટાર્ચ છે એ નીકળી જવું જોઈએ. ઓકે. ડુંગળી લેવાની છે, આવી રીતે સુધારીને કોર્નફ્લોર, લીલા મરચાં, આદું, ચણાનો લોટ, પનીરને ખમણીને લેવાનું છે અને ઇન્ડિયન બધા સૂકા મસાલા તેલ તળવા માટે. ઓકે, તો સરસ મજાના ક્રિસ્પી આલુ પકોડા બનવાના છે, જેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લીધા. હવે બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે શું કરીશું? આપણે જે બટેટા ખમણીને રાખ્યા છે, સૌથી પહેલા આપણે મસાલા એડ કરી દઈએ. ઓકે. હળદર લેવાની છે. આપણે જે બટાકા જે છીણ્યા છે એ છાલ સાથે જ આપણે છીણી લીધા છે. એ છાલ સાથે જ છીણી લીધા છે, પણ એને 2-3 વાર પાણીમાં ધોવું બહુ જ જરૂરી છે. ગરમ મસાલો, ધાણા જીરું, હળદર, લાલ મરચાંનો પાવડર, મીઠું છે આપણે લાસ્ટમાં જ લેવાનું છે, નહીં તો પાણી છોડશે. ઓકે. અને અજમું લેવાનું છે. જ્યારે બી પકોડા બનાવે ત્યારે અજમું યાદ કરીને લેવાનું, કેમ કે એ ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે સારું રહેશે. આવી રીતે એને થોડું હાથેથી ક્રશ કરીને પછી લેવાનું છે. આપણે જે ડુંગળી કાપીને રાખી છે ઝીણી ઝીણી એ લેવાની છે. એને આવી રીતે સ્લાઈસ કરી દીધી છે, જે એને આવી રીતે લાંબી લાંબી જ કાપી લેવાની છે. લીલા મરચા લેવાના છે, આદું લેવાનું છે. બધું એક મોટી ચમચી લીધું છે અત્યારે, પછી તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. અને પનીર લેવાનું છે. 2 ચમચી જેટલું અત્યારે પનીર લીધું છે. એને સરસ રીતે આપણે એક વાર મિક્સ કરી લઈશું, એટલે બધા જ મસાલા છે કોટ થઈ જાય. વરસાદ પડતો હોય ત્યારે અલગ અલગ પકોડાની ડિમાન્ડ હોય, મેથીના આપણે ભજીયા જે બનાવતા હોય, ખાસ કરીને સૌથી પહેલાં જે વસ્તુ જે ખાવાની મજા આવે છે દાળ વડા છે. પછી આપણે આવી રીતે બટાકાના જે પૈતા બનતા હોય છે એ પણ, અને પણ આજે એક સરસ નવી વેરાયટી બને છે. અને જ્યારે પણ આપણે જે પણ ભજીયા ખાતા હોય એ થોડા ક્રિસ્પી હોય ને ત્યારે એને ખાવાની મજા આવે છે. આની સાથે સ્પેશિયલી ફુદીનાની ચટણી જો સર્વ કરશું ને તો બહુ જ સારું લાગે. અને ચોમાસામાં ફુદીનો પણ બહુ સારો એવો મળતો હોય છે. અને એક તો એ પણ રીઝન છે કે ચોમાસામાં ફુદીનો ખાવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે બહુ સારી થાય છે. આ જો મસાલા છે એકદમ સરસ રીતે કોટ થઈ ગયા છે. આની સાથે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આમાં આપણે કોર્નફ્લોર એડ કરવાનું છે. જો કોર્નફ્લોર ના લેવું હોય તો તમે 1-2 ચમચી ચોખાનો લોટ પણ લઈ શકો. ઓકે. ત્યારે 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે, એનાથી બહુ સારા એવા ક્રિસ્પી બને છે. અત્યારે જે આપણે પ્રમાણ જોઈ રહ્યા છે, મોટાભાગના જે આપણે પકોડા કે કશું પણ બનાવતા હોય છે તો કોઈ પણ આપણે બટાકાના બનાવીએ કે ડુંગળી, તો આપણે એને ખીરામાં ડીપ કરી અને પછી બનાવતા હોય છે. આમાં આપણે બટાકાની અંદર જેટલો સમાય એટલો ચણાનો લોટ લઈને એના પકોડા બનાવવાના છે. હવે આપણે ચણાનો લોટ લેવાનો છે. એને પણ છે ને થોડું થોડું લઈ અને મિક્સ કરતા જવાનું છે, જેટલું જોઈએ ને એ પ્રમાણે જ લેવાનું છે. અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે એનું જે પાણી હશે ને એમાં જ તમારો જે લોટ છે બંધાઈ જશે, એટલે પછી ઉપરથી પાણી એડ કરવાની જરૂર નહીં પડે. હવે લાસ્ટમાં આપણે મીઠું એડ કરી દઈએ.
આવી રીતે આમ બાઇન્ડિંગ આવે છે ને ત્યાં સુધી એને કરવાનું છે. તો આ રેડી છે. અને ખીરું ને જેમ થાય એમ તરત જ કરી દેવાના છે, નહીતર પાણી છૂટવા લાગશે. આવી રીતે કેળાના જે કેળાની જે છાલ હોય છે ને એના ભજીયા પણ બહુ સારા લાગતા હોય છે. એટલે જે લોકો જૈન હોય અને બટાકા ના ખાતા હોય તો આમાં ડુંગળી અવોઈડ કરીને કેળાના પણ કરી શકે. અત્યારે એ પણ બહુ સારો કોન્સેપ્ટ છે કે છાલને ફ્રાય કરીને એમાંથી ચિપ્સ બનતી હોય છે. અને આમ પણ જે દેશી શાક જે બને છે ને, વરાનું શાક જે આપણે કહેતા હોય છે, ટામેટા બટાકા કે રીંગણ બટાકાનું, એ દેશી સબ્જીમાં એ લોકો ક્યારે પણ છાલ નથી કાઢતા. પણ બસ એક વાતનું એ ધ્યાન રાખવાનું કે સરખી રીતે એને વોશ કરી દે, કારણ કે બટાકામાં ઉપર ઘણીવાર બહુ જ દળ ને એવું હોય છે, એટલે એને પ્રોપર એક વખત વોશ કરી દેવા પડે. કા પછી એને મીઠાવાળા પાણીમાં જો તમે મૂકી આપો 15 મિનિટ તો પણ એ સરખું વોશ થઈ જાય છે. આ બધું આપણે કોરોનામાં બહુ બધું શીખી ગયા. ત્યારે તો કોઈ પણ વેજીટેબલ્સ આવતા હતા તો પહેલા એને પ્રોપર વોશ કરી અને પછી જ યુઝ કરતા હતા. આપણે અત્યારે એને આ શેપમાં લીધા છે, તમે એને ડાયરેક્ટ પકોડાની જેમ ઉતારી શકો, તરી શકીએ. આમાં આપણે દૂધી પણ લઈ શકીએ છે. તો દૂધી છે એના લીધે પાણી નહીં છૂટે, પાણી છૂટશે. દૂધીને એકદમ સ્ક્વીઝ કરીને લઈ લેવાનું, જેમ આપણે કોફતા બનાવતા હોય. તો આ સેમ પકોડાનો આપણે કોફતા તરીકે પણ ઉપયોગ કરી શકીએ. સારો આઈડિયા છે. આને કેટલા સુધી તળાવવા દેવાના છે? ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે. પિયુષા, તમારે ત્યાં વરસાદ પડે ત્યારે મોટા ભાગે કયા જે પકોડા છે બનતા હોય છે? મેથીના પકોડા બધાને વધારે ભાવે છે તો એ વધારે બનતા હોય છે. પણ જ્યારે બી પકોડા બનાવીએ ને એટલે સેમ ટુ સેમ પકોડા બનાવવા મને થોડા ઓછા ગમે. એટલે એવું થાય કે બપોરે પણ કંઈ શાક વધ્યું હોય ને તો એ ચણાના ખીરુમાં હું એડ કરીને પકોડા બનાવી નાખું, એટલે કંઈક અલગ થઈ જાય અને ટેસ્ટ પણ બધાને કંઈક નવો લાગે. સરસ બ્રાઉન થઈ ગયા છે, આપણે એને કાઢી લઈશું. જ્યારે ઘરે પકોડા બનતો ને ત્યારે આજુબાજુના બધાને ખબર પડે, અને વરસાદની સીઝન હોય ને ત્યારે તો બધાના ઘરેથી મોટા ભાગે આમ તમે પસાર થાવ ગલીમાંથી, એટલે મસ્ત અલગ અલગ પકોડાની સ્મેલ આવતી હોય. આવી જ રીતે આપણે બધા જ પકોડા તળી લઈશું, આપણે સર્વ કરી દઈશું. સરસ, એકદમ તળાઈને ક્રિસ્પી રેડી છે. આપણે ફુદીનાની ચટણી લીધી છે. અને આપણે લીલા મરચા સાથે સર્વ કરીશું. તો તૈયાર છે લચ્છા પ્યાઝ અને આલુના ગરમ ગરમ પકોડા. સરસ મજાના લચ્છા પ્યાઝ આલુના પકોડા બનીને તૈયાર છે. તમે પણ તમારા ઘરે ચોક્કસ તે આ રેસીપી ટ્રાય કરજો અને અમને આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને જો હજુ સુધી તમે અમારી ગુજરાતી રસોડુની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. પિયુષા, તમે અમારા ગુજરાતી રસોડુના રસોડે આવીને સરસ મજાના લચ્છા આલુ પ્યાઝના પકોડા અમારા દર્શકોને શીખવ્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જો તમે તમારી રેસીપી અમારા ગુજરાતી રસોડુના રસોડે બનાવવા ઈચ્છો છો તો અત્યારે જ તમારી રેસીપી અને તેના ફોટા અમને અમારા વોટ્સએપ નંબર 8238234001 પર મોકલી આપો, અથવા તમે તમારી રેસીપી અમને ઈમેલ પણ કરી શકો છો. અમારો ઈમેલ આઈડી છે recipe@gujaratirasodu.com. Bye.